નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાન વિભાગની અંદર પ્રકરણ નંબર બારનો બીજો લેક્ચર છે મિત્રો આજના લેક્ચરમાં આપણે ટોપિક બાર પોઈન્ટ બાર વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિમાનના તફાવતનો આપણે અભ્યાસ કરીશું જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ મિત્રો તો ચલો એ ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ કેવી રીતના શું થાય છે વિદ્યુત સ્થિતિમાન એટલે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એને વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ મિત્રો તો અહીંયા દેખો એવું છે કે વિદ્યુત બાનનું વહન વિદ્યુત બારનું વહન કરાવે છે આ સમજવા માટે આપણે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ પાણીના પ્રવાહ સાથે તમે સામ્યતા વિચારો વિદ્યુત બાનનું વહન કરાવે છે અને પાણીના વહન સાથે સામ્યતા વિચારો તો આદર સમસ્થિતિ જ ન પાણીના વહન પામતું નથી સમિતિ નરી હોય પાણી વહન ના પામતું નથી પણ તમે તાંબાના તારમાં વિદ્યુત બાર જાતે ગતિ કરતા નથી તાંબાનો તાર હોય ને એમાં વિદ્યુત બાર જાતે કદી ગતિ કરતા હોતા નથી પરંતુ જો નરીના એક છેડે ને ઊંચી સપાટી પર રાખેલ પાણીની ટાંકી સાથે જોડવામાં આવ નરીનો એક છેડો જો સમસિત જો વહન નથી પામતા પણ એક છેડાને ઊંચી સપાટી પર રાખેલા પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો બે છેડા વચ્ચે શું રચાય રચાય દબાણનો તફાવત છે જેથી મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે આ રીતે પાણીનું વહન થાય છે મિત્રો એવું જ ધાતુના અંદર પણ મિત્રો જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે દેજો ધાતુના વાહકતાનમાં વિદ્યુત બહારનો નો પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી ગુરુત્વાકર્ષણ બળ કોઈ જવાબદાર નથી કે આપણે જે કહીએ ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ નીચે પડે છે એવું ધાતુના અંદર વીજબાર માટે હોતું નથી પરંતુ ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે કે જ્યારે વાહકમાંથી વિદ્યુત દબાણના તફાવતને કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે કે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થાય બે છેડા વચ્ચે ત્યારે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ઉત્પન્ન થાય છે અને આ તફાવતને જ આપણે વિદ્યુત સ્થિતિમાં કહીએ છીએ આ તફાવતને શું કહેવાય વિદ્યુત તફાવત આવે છે મિત્રો ક્લિયર તો આ ખાસ સમજો મિત્રો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરી હવે કહીએ આગળ જે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી પણ મેળવી શકાય છે કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે કોષના અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તેના અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે ને આવું ત્યારે પણ થાય છે કે જ્યારે કોષના કોઈ વિદ્યુત પ્રવાહના લૂપમાં વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય જ્યારે વિદ્યુત કોષના વાહક પરિપથના ઘટકો સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોની ગતિમાં લાવે છે વિદ્યુત સ્થિતિમાં તફાવત તફાત વાહકને શું લાવે છે ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે આ રીતે કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની જાળવણી વિદ્યુત પ્રવાહની જાળવી રાખવા માટે કોષની તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વપરા વાપરવી પડે છે કઈ ઉર્જા વાપરવી પડે છે મિત્રો રાસાયણિક ઉર્જા તો આ તો એક થિયરિકલ ભાગ સમજાવ્યો હવે તમને એની ઘટના આખી સમજાવું છું મિત્રો તો ચાલો દેખજો ઘટનામાં શું થાય છે સમજો આ રીતે છે ધારો કે આ નળીની વાત કરીએ તો આપણે આ રીતે સમસતી જ રાખો તો આમાં વહન પામતા નથી આમાં પાણીનું વહન થશે નહીં પરંતુ આ નળીને કોઈ ઊંચાઈએ ટાંકી હોય અને ટાંકીની સાથે આ નળીને જોડવામાં આવે અને નીચે આ રીતે આપણે વહનનો માર્ગ કરીએ તો એથી પાણીનું વહન ઝડપથી થાય ઊંચાઈ કેમ તેના ઉપરના છેડા અને નીચેના છેડા વચ્ચે શું ઉત્પન્ન થાય દબાણનો તફાવત ઉત્પન્ન થાય અને દબાણના તફાવતના કારણે પાણીનું વહન થાય છે આવું જ મિત્રો વિદ્યુત બારની અંદર પણ જોવા મળે છે તો વિદ્યુત બારમાં વાત કરીએ મિત્રો દેખજો કેવી રીતના વહન પામે છે એની વાત કરીએ ધારો કે ધાતુનો તાર હોય એક જગ્યાએ સ્થિર પડ્યો હોય તો એના અંદર વીજભાર કદી ગતિ કરતા નથી પણ વીજભારને ગતિ કરાવે તો એના બે છેડા વચ્ચે શું કરવું પડશે એમનો તફાવત વિદ્યુત સ્થિમાનના દબાણનો તફાવત ઉત્પન્ન કરવો પડશે અહીંયા ઊંચું સ્થિતિમાં જોઈએ આ બાજુ એ છેડા બાજુ ઊંચું સ્થિતિમાં તફાવત ઉત્પન્ન થાય જેના કારણે વીજભાર ગતિ કરે છે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ રચાય ત્યારે એના અંદર વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે આ રીતે વાહકતાની વાત કરી ગતિ કરે છે એટલે અને બીજી ઘટના કહીએ કોષની વાત કરી છે કોષ આ રીતે હોય છે મિત્રો સમજો વિદ્યુત કોષની અંદર બે ઇલેક્ટ્રોડ એલા હોય બેટરી જે આપણે લાવીએ છીએ બજારમાં ગણો કે સેલ લાવો છો એ ગમ એના અંદર બે સેલ હોય એની સાથે આ રીતે હોય બલ્બ જોડવામાં આવે છે ત્યારે આ રીતે ઘટના બને અંદર કેમિકલ દ્રાવણ મતલબ કે એચ ટીએસ પર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લખાઈ શકાય એક ઇલેક્ટ્રોડ પ્લસ કહેવાય બીજો ઇલેક્ટ્રોડ માઇનસ કહેવાય એના અંદર બેટરી ચાર્જ થઈને પ્રવાહ જેમ જેમ સ્થિતિમાનનો તફાવત અહીંયા ધન છે ના આ બાજુનું છે તો વિદ્યુત સ્થિતિમાનના દબાણનો તફાવત ઉત્પન્ન થાય બે છેડા વચ્ચે એટલે એના અંદર શું ઉત્પન્ન મિત્રો વોલ્ટેજ એ વોલ્ટેજને આપણે શું કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ એક છેડાથી બીજા જગ્યાએ જઈને ને અહીંયા અંદર જે રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે તો આપણે આ તમને આખી ઘટના સમજાવી પહેલી જે વ્યાખ્યા હતી પાણીની અને પાણીના વહનની અને તફાવતની હવે આપણે મૂળ પોઈન્ટ ઉપર જઈએ મિત્રો સમજો કોઈ વિદ્યુત પ્રવાહ દરિત કોઈ વિદ્યુત પ્રવાહ દારીત

ફરીથી વ્યાખ્યા દેજો કોઈ વિદ્યુત પરિપથ હોય તો કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના જેટલો છેદમાં હોય એને એકમ બોલાય છેદમાં શું છે એકમ ધન વિદ્યુત બાણને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે મિત્રો એનું સમીકરણ કહીએ તો દેખજો વી બરાબર ડબલ્યુ અપોન કહીએ છીએ શું કહીએ છીએ વી બરાબર ડબલ્યુ અપોન ક્યુ કહી શકાય ક્લિયર તો આ રીતે એનું સમીકરણ આપણે દર્શાવીએ છીએ તમે જોઈ શકો છો વી બરાબર આ યાદ રાખવાનું એમ સીક્યુ એક્ઝામ્પલ માટે હવે એનો એકમ કહીએ મિત્રો તો એકમ સમજો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે એસઆઈ એકમ તો એને વોલ્ટ કહીએ છીએ એનો એકમ કયો છે મિત્રો વોલ્ટ વી વડે દર્શાવીએ છીએ સાના વડે દર્શાવીએ વોલ્ટ વી એમ માટે આ ખાસ યાદ રાખવાનું વોલ્ટ છે ઇટાલિયન વૈજ્ઞાનિક અલેન્જ્રાન્ડાએ વોલ્ટા ના નામ પરથી આવે છે વિદ્યુત પ્રવાધારિત વાહક જો એક વિદ્યુત પ્રવાધારિત વાહક જો એક કુલમ વિદ્યુત બારને એક બિંદુથી બીજા બિંદુએ સુધી લઈ જવા માટે એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક ઝૂલ હોય તો તે બિંદુને એક વિદ્યુત સ્થિતિમાન અથવા એક વોલ્ટ કહે છે તો એની વાત કરીએ મિત્રો સમજજો એના માટે તમને સમજાવીએ ઉપરનો ટોપિક કન્ટિન્યુસ જ છે દેખજો

અને સંન્યા સ્વરૂપે લખીએ તો એક જૂલ બરાબર એક વોલ્ટ બરાબર એક ઝૂલ કુલમ અંશમાં તો લખી શકાય મિત્રો માટે કહી શકાય છે કે વિદ્યુત તફાવત તફાવતના તફાવત વોલ્ટ મીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે કયા ઉપકરણથી માપી શકાય વિદ્યુત સ્થિતિમાં તફાવત તો વોલ્ટ મીટર નામના ઉપકરણથી માપવામાં આવે છે એક માર્ક્સ માટે આ યાદ રાખવાનું વોલ્ટ મીટરને હંમેશા જે બિંદુ વચ્ચે વિદ્યુત સિદ્ધિમાનો તફાવત માપવો હોય તો તેને કેવું જોડવામાં આવે છે મિત્રો તો કેવું જોડવામાં આવે છે ખાસ યાદ રાખજો સમાંતર આ જ વસ્તુ વિદ્યુત પ્રવાહ માટે કયું મીટર હતું એ મીટર અને એને કેવું જોડવામાં આવતું મિત્રો શ્રેણીમાં અહીંયા વિદ્યુત સિદ્ધિમાનો તફાવત માપવો તો કયો મીટર કહેવાય વોલ્ટ મીટર અને એને માપવા માટે કેવું જોડવામાં આવે છે ઉપકરણ સાથે સમાંતર જોડવામાં આવે છે ક્લિયર મિત્રો ખ્યાલ રાખજો આ ખાસ સમજજો એટલે તમને ખ્યાલ આવી જશે હવે દીખજો આગળ ઉદાહરણ નંબર બે સમજીએ મિત્રો ચલો રકમ દીખજો ઉદાહરણ બેની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો તો દેખજો અહીંયા વિદ્યુત સુધીમાં આખો તફાવત તમને સમજાયો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર બે બેની રકમ દીખજો મિત્રો શું કહેવા માગે છે ઘટના પ્રમાણે આખી સમજવી એટલે તમને ખ્યાલ આવી જાય ઉદાહરણ બે છે ચલો દીખજો બાર વોલ્ટના

વી ઇન્ટુ ક્યુ વી કેટલા છે મિત્રો બાર વોલ્ટ વીજ બાર કેટલો છે બે કુલમ તો જવાબ કેટલો આવશે મિત્રો ચોવીસ વોલ્ટ આવશે બાર દુ ચોવીસ વોલ્ટ ક્લિયર તો આ થઈ ગયો ઉદાહરણ નંબર આપણું બે આવા એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નોની અંદર આવી શકે છે મિત્રો એટલે આને ખાસ તૈયાર કરજો હવે એ ટોપિકના કેટલાક પ્રશ્નો જોઈએ મિત્રો તો સમજજો પ્રશ્નોમાં શું કીધેલું છે તો સમજો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિમાનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો તો આ તમારા પ્રશ્નોના જવાબ ઉપરની સમજૂતી પરથી લખવાના છે બે છેડા વચ્ચે વિદ્યુત સીમાનો તફાવત જાળવી રાખવા માટે જાળવી રાખવા માટે મદદ કરતા ઉપકરણનું તફાવત જાળવી રાખવા માટે ઉપકરણનું નામ તો બે એટલી જે વિદ્યુત કોષ પણ કહી શકીએ છીએ બે બીજો પ્રશ્ન બે બિંદુ વચ્ચે વિદ્યુત વિદ્યુત સ્થિતિનો તફાવત એક વોલ્ટનો અર્થ શું થાય તો એક વોલ્ટનો અર્થ થાય એક જૂલ કાર્ય અને એક કુલમ હોય એ સમજાયતું એક કુલમ વીજબાણ એક એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એક જૂલ હોય તો તેના બે છેડા વિદ્યુત કેટલું વોલ્ટ છે તે વ્યાખ્યા તમારે સમજાવવાની છે ત્રીજો પ્રશ્ન છ વોલ્ટ બેટરીને બેટરી તેમાંથી પસાર થતાં દર એક કુલમે વિદ્યુત બારની કેટલી ઉર્જા હશે ઉર્જા એટલે એક પ્રકારનું કાર્ય તો હમણાં ઉપર જોયું કે ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ છ ઇન્ટુ ક્યુ એક કુલમ તો છ જૂલ ઉર્જા હશે તો આ પ્રશ્નો તમારી નોટબુકમાં લખવાના છે તમે તમારી રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરી શકો છો ઘરે અહીંયા આ ટોપિક આખો લખી અને તૈયાર કરવો અહીંયા આપણું આખું આ ટૉપિક બાર પોઈન્ટ બે હતો એ કમ્પ્લીટ થાય છે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો